ખાતે પ્રેસ કોન્ફરન્સનું કરાયું આયોજન. અમદાવાદના એલિસ બ્રિજ ખાતે યુવા જનજાગૃતિ પાર્ટીના અધ્યક્ષ રોનકસિંહ ગોહેલ અને કિસાન મોરચાના પ્રમુખ કૌશિક બારોટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૌધરી ચરણસિંહના જન્મજયંતિ નિમિત્તે કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કિસાનોના પ્રશ્નો અંગે રોનકસિંહ ગોહેલ અને કિશોરભાઈ બારોટે સરકારને આડે હાથ લીધી હતી. ખેતી પ્રધાન છે અને ખેતી માટે જગ્યાઓ હોવી જોઈએ, ફાળવવી જોઈએ, અને આવનારા દિવસોની અંદર ખેડૂતોના કોઈ પણ આંદોલન હશે અમારી પાર્ટી એમને સમર્થન આપશે. અને અમે જનતાને બી અપીલ કરીએ છીએ, તમે જે અન્ન ખાવ છો એ એમના દ્વારા મળે છે. જનતાના તમામ એ ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, કોઈ પણ હોય, આ ખેડૂતના આંદોલનની અંદર સાથ સહકાર આપવા માટે રોડ પર આવી જજો જ્યારે જરૂર પડે ત્યારે. ખેડૂતને પહેલા તો આત્મહત્યા કરે છે, એની પાછળ મોટું મોટું રીઝલ્ટ છે કે દેવું, એમના ઘરમાં મેરેજ હોય છે કે ઘરમાં જે લોનો લીધેલી હોય છે ભરી નથી શકતા એના માટે. તો જે હમણાં રાહુલ ગાંધીએ કીધું કે ભાઈ ખેડૂતોને દેવું અમે માફ કરી દઈએ છીએ, પણ મને નથી લાગતું કે આ બધી યોજનાઓ કેટલા વર્ષોથી ચાલતી જ આવે, ખેડૂતોનું દેવું અમે માફ કરીશું, પણ હજુ સુધી થયું નથી. સૌથી મોટી સમસ્યા ખેડૂતોનું દેવું છે. દેવું માફ થયા તો આત્મહત્યા કરવી પડે નહીં.